लक्ष्मी नपगामिनी। विराम बाद आपनु स्वागत छे। कहेवाय छे कि श्राद्धना 16 दिवस पितृ तेना लोकमांथी पृथ्वी लोक पर आवे छे, तो आ समय पितृने प्रसन्न करवानो अने तेना आशीष मेळवा माटेनो उत्तम समय छे। परंतु जो आ समय में केटलीक भूलो करवामां आवे तो पितृ दोष पण लागे छे अने आ 16 दिवस ने नवरात्रि जेटला ज पावन गणवामां आवे छे, तेथी ज तो केटलाक कार्यनो निषेध छे। तो चलो आ विषयनी विस्तृत जानकारी संस्कृत आचार्य शास्त्रीजी विनोद पंड्या पासेथी जाणीए। नमस्ते दर्शक मित्रों, सौ दर्शक मित्रों ने जय द्वारिकाधीश, जय जगन्नाथ, जय बद्रीनाथ। पिता पितामहश्चैव तथैव प्रपितामह, मातामह तत्पिता च प्रमाता महकादय, एते भवन्तु मे प्रीता, प्रयच्छन्तु च मंगलम। हे पितृओ, अमारु मंगल थाय एवा आशीर्वाद आपो, एवं आ श्लोकनी अंदर छेल्ले कहेलू छे। पितृ क्रिया समाप्त थया पछी आ श्लोक बोलवामां आवे छे। मित्रों, पितृओना जे पक्ष छे एने बहु पवित्र मानवामां आवे छे। 15 दिवसोने, जेम के नवरात्रिना 9 दिवस छे, श्रावण महीनो छे, पितृओना 15 दिवस छे, एने बहु पवित्र मानवामां आवे छे। अने पितृ ए देवकोटी छे, एटले पितृ जे आपी शके कोई ना आपी शके। तो आ 15 दिवस दरमियान आपणा कार्यक्रमनुं नाम शुं छे? ज्ञान भक्ति। માત્ર જ્ઞાન અને ભક્તિની જ આપણે વાતો કરીએ છીએ, કોઈ અભિનયની વાતો કરતા નથી કે કોઈ દૂર દૂર કોઈ વસ્તુ આમ મનોરંજન હોય એવી કોઈ વાતો આપણે કરતા નથી। તો આજે પિતૃપક્ષના 15 દિવસ એવા કયા કામ છે કે શાસ્ત્રની અંદર, પુરાણમાં, ધર્મગ્રંથોમાં જેની ના પાડેલી છે કે આ કામ 15 દિવસ ન કરવા, તો એનો સત્સંગ આજે સાથે મળીને કરીશું। ઘણી વાર જાણતા અજાણતા આપણાથી પાપ થાય અને પાપ પિતૃઓને ભોગવવું પડે, આપણને પણ ભોગવવું પડે। તો આપણે જ્ઞાન ભક્તિ કાર્યક્રમ દ્વારા એવા સલામત બનીએ કે કામ 15 દિવસ ન કરીએ। ભલે કંઈક સારું ન કરો તો વાંધો નહીં, પિતૃઓ માટે કંઈક સારી ક્રિયા ન કરો તો વાંધો નહીં, પણ દોષ તો કરવા જ નહીં। તો એવા કયા દોષ છે કે ન કરવા જોઈએ અને એવા કયા કામ છે જે કરવા જોઈએ, એ બંનેનો સત્સંગ આજે આપણે કરીશું। સૌથી પહેલી વાત કહી છે પુરાણ શાસ્ત્રની અંદર, જેમ નવરાત્રિમાં 9 દિવસ બ્રહ્મચર્ય પાળીએ, એમાં 15 દિવસ પતિ પત્નીએ બને તો સંયમ રાખી અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન એ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવું જોઈએ। બીજો એક નિયમ આપ્યો છે, દાઢી મૂછ અને નખ એ ન કાપવા જોઈએ, કારણ કે એવું કહ્યું છે કે દાઢી મૂછ કાપવાથી એ વાળ પિતૃઓના ભાણામાં પડતા હોય છે, એટલે દાઢી મૂછ અને નખ એ બને ચાલે એવું હોય તો ન કાપવા જોઈએ, અને કદાચ ચાલે એવું ન હોય તો વાત જુદી છે, પણ ચાલે એવું હોય તો 15 દિવસ આ ત્રણ વસ્તુ ન કાપવી જોઈએ। બીજો એક નિયમ છે કે 15 દિવસ દરમિયાન ભલે તમે યાચકને ન આપતા હોય, પણ આ 15 દિવસ દરમિયાન તમારા બારણા ઉપર કોઈ પણ ભિખારી આવે, કોઈ માગનાર આવે, કોઈ સાધુ સંત આવે, તો મહેરબાની કરી અને એને ખાલી હાથે ન મોકલતા। આપણને શું ખબર કે કયા સ્વરૂપે ભગવાન આવે છે, તો 15 દિવસ દરમિયાન કોઈ પણ યાચકને ખાલી હાથે તમારે ન મોકલવો જોઈએ। બીજો એક નિયમ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા ઘરની અંદર પિતૃઓ ભ્રમણ કરતા હોય છે, તો આ 15 દિવસ દરમિયાન થોડો સંયમ રાખવાનો ખાવામાં, જેમ કે લસણ, ડુંગળી, મરચું એવા વઘાર એ 15 દિવસ દરમિયાન ઘરમાં ન કરવા જોઈએ। સાત્વિક રસોઈ બનાવવી જોઈએ, ખીચડી, રોટલો, રોટલી, દૂધપાક, આવો સાત્વિક આહાર આ 15 દિવસ દરમિયાન એ બનાવવો જોઈએ। આ બધા જ નિયમો આપણા માટે છે, આ દરેકની પાછળ કંઈકનું કંઈક વિજ્ઞાન એ રહેલું છે। આ 15 દિવસ દરમિયાન નવા વસ્ત્ર ન ખરીદવા, નવું મકાન ન ખરીદવું, નવી ગાડી ન ખરીદવી, નવું મકાન એટલા માટે ન ખરીદવું કે પિતૃઓ વર્ષમાં એકવાર ભાદરવા મહિનામાં પોતાના મકાનમાં એ જોવા માટે આવતા હોય છે કે મારા બાળકો શું કરે છે, માટે 15 દિવસ દરમિયાન એ જૂનું ઘર હોય તો એને બદલવું ન જોઈએ, કોઈ ઉત્સવ ન ઉજવવો જોઈએ। માનો કે આ 15 દિવસ દરમિયાન એ કોઈનો જન્મદિવસ આવે છે, એવો કોઈ ઉત્સવ છે, તો એ દિવસે કંઈ દાન પુણ્ય કરવું જોઈએ, એ દિવસે ઉત્સવ ઉજવવાના બદલે કંઈક ગરીબોને આપવું જોઈએ, આ આપણી ફરજમાં આવે છે। કયા કામ કરવા જોઈએ, તો ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પિતૃઓની કૃપા માટે, અને એક વસ્તુ ધ્યાન રાખજો, જે કુટુંબ ઉપર પિતૃઓની કૃપા હોતી નથી, મેં એવા અનેક પરિવાર જોયા છે
કેટલા બધા દુખી થાય છે, ભાઈ ભાઈ વચ્ચે રાગ હોતો નથી, બેન બેન વચ્ચે રાગ હોતો નથી, એક પંગતે બેસીને જમી શકતા નથી, બાળકો ભણતા નથી, વ્યસનો કરે છે. અને એવા પણ પરિવાર જોયા છે કે જે પરિવારની અંદર પાંચ ભાઈ જોડે રહેતા હોય, ગાડીઓ હોય, ખેતરો હોય, લીલા લહેર હોય, મંદિરોમાં જતા હોય, ઉત્સવોમાં જતા હોય, આનંદ કરતા હોય, કારણ કે એ કુટુંબ ઉપર પિતૃઓની કૃપા છે. અને પિતૃઓની કૃપા એમને એમ ના મળે ભાઈ, કઈ કરીએ તો મળે, હો કોઈ ભૂખ્યાને જમાડીએ ને તો આશીર્વાદ મળે, ખાલી કોઈ ગરીબ બેઠો ને એમ કે મને આશીર્વાદ આપતો ના આપે, એને કંઈક આપીએ તો આપણને આશીર્વાદ આપે. તો કયા કાર્ય કરવા એનો પણ આપણે આજે સત્સંગ કરીશું. કે આ પિતૃપક્ષ દરમિયાન બને તો 15 દિવસ સુધી તમારા ઘરની આજુબાજુ કોઈ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જળ દૂધ વગેરે ચડાવી પીપળાની પરિક્રમા કરી એ નારાયણને પ્રાર્થના કરવી કે હે નારાયણ, મારા પિતૃઓને તમે સદગતિ આપજો. ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, શાલિગ્રામ હોય તો ગાયનું દૂધ લાવી એનો અભિષેક કરવો, તુલસી દળ અર્પણ કરવા, રાધા કૃષ્ણના દર્શન કરવા, કોઈ વિષ્ણુ મંદિર, અમે તમને રોજ એક વિષ્ણુ મંદિર બતાવીએ છીએ એટલે જોવાનું ચૂકશો નહીં પાછા, દરરોજ એક મંદિર બતાવીએ છીએ, એક કથા પણ બતાવીએ છીએ. તો કોઈ વિષ્ણુ મંદિરની યાત્રા એ પણ આ 15 દિવસ દરમિયાન કરવી જોઈએ. નદીના જળમાં ઉભા રહી પિતૃઓને અંજલિ આપવી જોઈએ, કઈ તર્પણ વગેરે બ્રાહ્મણને બોલાવી અને કરાવવું જોઈએ. મિત્રો, આ પિતૃ એક એવી વસ્તુ છે, માત્ર ભારતમાં નથી હો, એવું ના વિચારતા કે ભારતમાં જ પિતૃઓની પૂજા થાય છે, તમે ચીનમાં જાઓ તો ત્યાં પણ પિતૃઓની પૂજા થાય છે. ટેબલ સજાવે આખું, એની અંદર એને ભાવતી બધી જ વસ્તુઓ મૂકી હોય, સુગંધિત પદાર્થો હોય, અગરબત્તી કરે, મીણબત્તી કરે, પિતૃઓનો ફોટો મૂકે. જાપાનમાં જાઓ, બ્રિટનમાં જાઓ, દરેક જગ્યાએ છે પિતૃઓની પૂજા. એ દરેક શાસ્ત્રમાં, દરેક ધર્મની અંદર લખેલી છે. જે ખ્રિસ્તી લોકો છે, તિથિ આવે દિવસે એની કબર ઉપર જાય, નવા પુષ્પ અર્પણ કરે, ત્યાં બેસી અને પ્રે કરે, બહાર નીકળીને ચર્ચની બહાર બેઠેલા ગરીબોને જમાડે. એટલે એવું ના સમજવું કે આપણે એકલા જ પિતૃક્રિયા કરીએ છીએ. પિતૃ આખા વર્લ્ડમાં છે અને પિતૃને લગતા ગ્રંથો એ દરેક ભાષાની અંદર રચાયેલા છે. એટલે બને તો કોઈ ધર્મ કાર્ય કરવું જોઈએ, કોઈ ગરીબોને જમાડવા જોઈએ, કોઈ વેદ પાઠી બ્રાહ્મણ હોય તો એને બોલાવી ઘરમાં વેદનો પાઠ કરાવવો જોઈએ, ચંડી પાઠ કરાવવો જોઈએ, કોઈ સંસ્કૃતની પાઠશાળા ચાલતી હોય તો ત્યાં જઈને કંઈક દાન કરવું જોઈએ, કોઈ સારી ગૌશાળા ચાલતી હોય તો પિતૃઓના નામે ત્યાં જઈને થોડું ઘાસ વગેરે અર્પણ કરવું જોઈએ, કોઈ ગરીબ બાળકો ભણતા હોય એવી સ્કૂલ હોય તો ત્યાં જઈને એકવાર બાળકોને જમાડવા જોઈએ. કરવું હોય એના માટે ઘણું છે, નથી કરવું એના માટે કંઈ નથી. અને એવું પણ નથી કે પૈસા જ જોઈએ, તો પીપળે પાણી ચડાવો તો એમાં કંઈ ખર્ચો થતો નથી, ઘરેથી થોડું જળ લઈને જાઓ, નારાયણને અર્પણ કરો, ચાર પ્રદક્ષિણા કરો, ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય કંઈક સારી ક્રિયા કરો. અને એક વસ્તુ ધ્યાન રાખજો, તમે કોઈના માટે કંઈક કર્યું હશે તો જ તમારા પાછળ કોઈ કરનાર પેદા થશે. બાકી તમે કોઈને વેત નહીં નમ્યા હોય તો તમને હાથ નમનારું કોઈ પાકશે નહીં. કારણ કે બ્રાહ્મણ તરીકે મારી એવી ફરજ છે, મેં પ્રોગ્રામનું નામ જ એવું આપ્યું છે, જ્ઞાન ભક્તિ, કે માત્ર જ્ઞાનની વાતો અને ભક્તિ કરવી છે. પણ કેવી ભક્તિ? જાણી જોઈને આપણે કરવી છે, શાસ્ત્રને જાણીને કરવી છે. તો આ પિતૃપક્ષ બહુ પવિત્ર છે, જેમ નવરાત્રિ જેટલી પવિત્ર છે એટલો જ પવિત્ર આ પિતૃપક્ષ છે. આપણા રાજ્યમાં તો બહુ ઓછું છે, બાકી બીજા રાજ્યોમાં તમે જાઓ તો મુંડન કરાવે, તમે ઉત્તર પ્રદેશ બિહાર એ બધા જાઓ તો એ લોકો મુંડન કરાવી દે આગળના દિવસે, પૂનમના દિવસે. અને 15 દિવસ દરરોજ પિતૃઓને પાણી આપે, પિતૃઓ માટે કંઈક માળા કરે, હવન કરે. તો પિતૃ એ દેવકોટી છે અને આપણે આપણામાં એનો જ અંશ છે, એનો અંશ જ આપણા શરીરની અંદર ફરી રહ્યો છે. અત્યારે કહેવાય છે ડીએનએ ટેસ્ટ કરાવો. ડીએનએ એટલે શું? ડીએનએ એટલે 71 પેઢીથી આપણામાં પડેલું તત્વ, એને કહેવાય ડીએનએ. ડીએનએ ટેસ્ટ ઉપરથી ખબર પડી જાય કે આ એનો છોકરો છે કે નથી. કેમ? કે આ તો એક વિજ્ઞાન છે ભગવાનનું, 71 પેઢીનો એ આપણો સંબંધ છે. મિત્રો, તો જાગો જાગો, કંઈક કરો. આ 15 દિવસ ભલે રોજ ન થાય તો 15 દિવસમાં એકાદ વાર, 2 દિવસ કે પિતૃઓ માટે ગાયને ઘાસ નાખો, કંઈકનું કંઈક સારું કરો તો પિતૃઓનો આશીર્વાદ તમને મળશે. દરરોજ તમારી સમૃદ્ધિ વધે એવો મારો પ્રયત્ન છે. તમારા બાળકો ભણે, તમારા કુટુંબની ઉન્નતિ થાય. કારણ કે બ્રાહ્મણની ભાવના શું હોય?
કે સુખી ભવ, સુખી થાવ, બીજો ભાવ શું હોય? બ્રાહ્મણનો જન્મ મળ્યો છે તો કોઈને આશીર્વાદ આપી શકીએ, બરોબર? આશીર્વાદ આપવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણ ને ભગવાને આપેલો છે. સંન્યાસી આશીર્વાદ ના આપે, કારણ કે એને આશીર્વાદ આપવાનો અધિકાર ભગવાને આપ્યો નથી, માત્ર બ્રાહ્મણને જ આપ્યો છે. માતા પિતા, બ્રાહ્મણ, વડીલો, એ લોકો આશીર્વાદ આપી શકે. તો આગળ પણ આવતીકાલે એટલે કોઈ સુંદર મજાનો વિષય લઈશું, એની અંદર પણ શાસ્ત્રને જોડીશું. અને મહેરબાની કરીને મનોરંજનની આશા ના રાખશો કે મોજ પડી જશે. જ્ઞાન જોઈતું હોય તો જ ટીવીની સામે બેસજો, અને એ પણ ખાલી હાથે નહીં, ચોપડી ને પેન લઈને બેસજો, લખતા રહેજો. તમારા માટે છે, તમારા કામ માટે છે, તમારા ઉદ્ધાર માટે છે. તો આવતીકાલે પાછા મળીશું, પિતૃવંદના કરીશું. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને જય દ્વારિકાધીશ, જય જગન્નાથ, જય બદ્રીનાથ. જ્ઞાન ભક્તિ શ્રદ્ધા સભર અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ ધર્મ સભર વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપણી સ્માર્ટ